બાળકો ધોરણ પાંચ આપણું પાઠ નંબર સાત નદી કિનારે આવેલા શહેરો વિશે આજે અભ્યાસ કરીશું. અ વિભાગ અ નદી કિનારે શહેરો આવેલા છે અને બ વિભાગમાં નદીઓ આવેલી છે. તો વિભાગ અમાં આપેલા બોક્સમાં વિભાગ બનો સાચો નંબર લખો. પહેલું એક તમને કરી આપ્યું છે એટલે કે એક નંબર આપણને કરીને આપ્યો છે. તો વિભાગ અમાં નદી કિનારે આવેલા શહેરો છે અને વિભાગ બમાં નદીઓ છે. તો અમદાવાદ ક્યાં આવેલું છે? તો અમદાવાદ પાંચ નંબર કયો છે? સાબરમતી નદી કિનારે આવેલું છે. પછી આગ્રા શહેર કઈ નદીના કિનારે આવેલું? તો યમુના નદીના કિનારે. પછી અયોધ્યા શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો સરયુ નદીના કિનારે આવેલું છે. દસ નંબર આવે, નંબર લખવાનો છે તમારે સામે. પછી કોલકાતા શહેર કઈ નદીના કિનારે આવેલું? તો હુગલી નદીના કિનારે આવેલું છે. પછી કોટા શહેર કઈ નદીના કિનારે આવેલું? તો અગિયાર નંબરમાં ચંબલ નદીના કિનારે કોટા શહેર આવેલું છે. પછી ગુવાહાટી કઈ નદીના કિનારે આવેલું? તો ત્રણ નંબર બ્રહ્મપુત્રા નદીના કિનારે આવેલું છે. પછી હૈદરાબાદ શહેર કઈ નદીના કિનારે આવેલું? તો નવ નંબરમાં મુસી નદીના કિનારે હૈદરાબાદ શહેર આવેલું છે. પછી જબલપુર શહેર કઈ નદીના કિનારે આવેલું? તો બે નંબર નર્મદા નદીના કિનારે આવેલું છે. પછી કાનપુર કઈ નદીના કિનારે આવેલું? તો ગંગા નદીના કિનારે આવેલું છે. પછી લખનૌ, તો લખનૌ શહેર કઈ નદીના કિનારે આવેલું? ચાર નંબર ગોમતી નદીના કિનારે આવેલું છે. પછી લુધિયાણા કઈ નદીના કિનારે આવેલું? સતલુજ. પછી નાસિક શહેર કઈ નદીના કિનારે આવેલું? તો ગોદાવરી નદીના કિનારે નાસિક શહેર આવેલું છે. પછી સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો પંદર નંબર ઝેલમ નદીના કિનારે સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો સુરત શહેર આઠ નંબર તાપી નદીના કિનારે સુરત શહેર આવેલું છે. પછી જુઓ શ્રીનગર શહેર કઈ નદીના કિનારે? તો શ્રીનગર શહેર ઝેલમ નદીના કિનારે આવેલું છે. પછી સંબલપુર શહેર મહાનદીના કિનારે આવેલું છે. ચૌદ નંબર આવશે એમાં. પછી વિજયવાડા કઈ નદીના કિનારે આવેલું શહેર છે? તો છ નંબરમાં કઈ નદી છે આપણે જોઈશું, કૃષ્ણા નદીના કિનારે આવેલું છે. તો આ રીતે તમારે કયા શહેરો કઈ નદીના કિનારે આવેલા છે એ નદીનું નંબર આપણે ચોરસ બોક્સમાં લખવાનો. પછી જોઈશું આપણે આગળ કૌશલ્ય કસોટી આપણે જોઈશું. તો નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર નીચે આપેલા પ્રશ્નોમાં લખો. તો નંબર એક, કૂતરો, ગલુડિયું, ગાય, તો શું આવે? વાછરડું. એ આવશે આપણે બોક્સમાં શું લખવાનું? એ વાછરડું. એક આપણને કરીને બતાવેલું છે એ રીતે આપણે બીજા બધા કરવાના. પછી બે નંબર, સ્કૂટર, પેટ્રોલ, પંખો, તો એની સામે જવાબમાં શું આવશે? વીજળી. તો સામે બોક્સમાં એનો એ બી સી ડી લખવાનો, તો શું આવે? બી. પછી ત્રણ નંબર, હોસ્પિટલ, દર્દી, શાળા, તો શું આવે? વિદ્યાર્થી. તો વિદ્યાર્થીનો નંબર કયો છે? એ. તો તમારે એ લખવાનો. પછી ચાર નંબર, શિક્ષક, ટાઈપિંગ, તો ટાઈપિસ્ટ કયા એન પર છે? એ બી સી ડી, તો બી પર છે ટાઈપિસ્ટ, તો બી લખવાનો તમે. પછી પાંચ નંબર, દરજી, કાપડ, લુહાર, તો જવાબમાં શું આવે? લોખંડ. એને લગતો શબ્દ આપણે લખવાનો, તો લોખંડ સી પર આપેલું છે, તો જવાબમાં સી લખવાનો. પછી છ નંબર, ગીઝર, ગરમી, ફ્રીજ, તો જવાબમાં શું આવે? ઠંડક, તો ઠંડક ડી લખવાનો એની સામે. પછી સાત નંબર, ગણિતશાસ્ત્રી, ભૌતિક વિજ્ઞાન, તો ભૌતિક વિજ્ઞાનવિદ, જવાબમાં શું આવે? ભૌતિક વિજ્ઞાનવિદ આવશે, જવાબ સી. પછી ઊંટ, બોતડું, ગધેડાનું બચ્ચું શું કહેવાય? ખોલકું, તો એ નંબર પર ખોલકું આપેલું છે, તો સામે એ લખવાનું. પછી નવ નંબર, એરપોર્ટ, વિમાન, રેલવે સ્ટેશન, તો રેલવે સ્ટેશન માટે શું આવે? જીપ, કાર, ટ્રેન કે બસ, તો ટ્રેન આવે, તો સી લખવાનો. પછી દસ નંબર, પ્રાણી સંગ્રહાલય, પ્રાણીઓ, એક્વેરિયમ, તો માછલીઓ ક્યાં છે? બી પર આપેલી છે, તો બી લખવાનો. પછી અગિયાર નંબર, પુસ્તક, છાપખાનું, સિક્કો, તો ટંકશાળ, શું આવે? એ આવશે.
પછી દબાણ બેરોમીટર તાપમાન તો તાપમાન માપવા માટે શું ઉપયોગ કરીએ તો થર્મોમીટર જવાબમાં શું આવે થર્મોમીટર આ રીતે તમારે ઓપ્શન સાચા લખવાના ચારમાંથી જે સાચો હોય એ લખવાનો તો આપણે પાઠ 7 અને 8નું રિવિઝન કરાવ્યું હવે પાઠ 9 અને 10નું પણ રિવિઝન કરાવીશું તો જુઓ 9 પાઠ અહીં આપણા દેશના શ્રેષ્ઠ સ્થળોના ચિત્રો અને વિગતો આપેલા છે દરેક ચિત્ર ઓળખી તથા વિગત વાંચી સ્થળનું નામ બોક્સમાંથી પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનું તો સૌથી ઊંચો બંધ કયો છે સૌથી ઊંચો બંધ તેહરી પછી સૌથી લાંબો પુલ ભૂપેન હજારિકા સેતુ પછી 3 નંબર સૌથી મોટું સરોવર ચિલ્કા સરોવર 4 નંબર સૌથી મોટો ગુંબદ તો કયો ગુંબદ છે વિશ્વ શાંતિ લાઇબ્રેરી 5 નંબર સૌથી લાંબી નદી ગંગા નદી સૌથી ઊંચું શિખર કયું છે બેટા કંચનજંઘા આ રીતે આપણે લખવાનું પછી સૌથી ઊંચો મિનારો કયો છે કુતુબ મિનાર સૌથી ઊંચો જળધોધ તો કયો છે કુચિકલ પછી 9 નંબર સૌથી ઊંચો દરવાજો બુલંદ દરવાજો સૌથી ઊંચો દરવાજો કયો બુલંદ દરવાજો સૌથી મોટી મસ્જિદ તાજ ઉલ મસ્જિદ પછી સૌથી લાંબું પ્લેટફોર્મ ગોરખપુર કયું પ્લેટફોર્મ લાંબું છે તો ગોરખપુર પછી 12 નંબર સૌથી લાંબો બંધ તો હીરાકુંડ બંધ પછી 13 નંબર સૌથી મોટું રણ તો થરનું રણ પછી 14 નંબર સૌથી ઊંચી હોટલ સેન્ટ રેજિસ પેલેડિયમ આ રીતે આપણે એના જવાબો લખવાના હવે પાઠ 10 શું તે ખરું છે એ વિશે આપણે શીખવાનું છે તો નીચે આપેલા વિધાનોમાંથી ખરા વિધાનની સામે ખરું અને ખોટા વિધાનની સામે ખોટું કરવાનું તો નંબર 1 ભારતમાં ઓફિસમાં કામ કરતા લોકો કરતાં ખેતરોમાં કામ કરતા લોકો વધારે તો સાચું છે પછી 2 આપણા દેશમાં ગામડા કરતાં નગરો અને શહેરોમાં વધારે લોકો રહે છે ખોટું છે પછી 3 અન્ય પાક કરતાં ડાંગરનો પાક ઉગાડવા વધારે જમીનનો ઉપયોગ થાય છે તો એ સાચું છે પછી 4 નંબર ભારતમાં લોકો સ્વચ્છ સંડાસનો ઉપયોગ કરે છે તેના કરતાં વધારે લોકો પાસે પોતાનો મોબાઈલ ફોન છે સાચું છે પછી 5 સૂર્ય સામે સીધું જોવું જોખમકારક નથી ખોટું સૂર્ય સામે સીધું જોવામાં જોખમકારક છે પછી 6 નંબર બરફ કરતાં પાણી ભારે છે ખોટું છે 7 નંબર તેલ કેટલાક સ્થળે દરિયાની નીચેથી અને કેટલાક રણમાં જમીનની નીચેથી મળે છે સાચું છે 8 નંબર માછલીને પણ આપણી જેમ શ્વાસ લેવામાં ઓક્સિજન વાયુની જરૂર છે સાચું છે 9 નંબર જ્યારે પાણી ગરમ થાય છે ત્યારે તે ઘન સ્વરૂપમાં ફેરવાય છે વિધાન ખોટું છે વરાળ સ્વરૂપમાં ફેરવાય પછી 10 નંબર જ્યારે તમે ગરમ ચાના કપ ઉપર રકાબી મૂકશો તો રકાબીની નીચેની બાજુએ પાણીના થોડા ટીપા જોવા મળશે તો એ સાચું વિધાન છે ડાંગર ઉગાડવા પુષ્કળ પાણીની જરૂર હોય છે એ પણ સાચું વિધાન છે આપણા કાન આપણું સમતોલન રાખવામાં આપણને મદદ કરે છે એ પણ વિધાન સાચું છે બેટા એ વિધાન પણ સાચું છે પછી જુઓ કેટલીક વાર તમે બૂમો પાડો તો થોડી જ વારમાં તમને તમારી બૂમ સંભળાય છે તેને પડઘો કહેવાય છે જો તમે વિશાળ ખાલી હોલમાં બૂમો પાડો તો તમને પડઘો સંભળાય છે એ વિધાન પણ સાચું છે પછી ગરમ ચાના કપમાં ચમચી મૂકીને થોડી વાર છોડી દેશો તો ચમચીનો બીજો છેડો પણ ગરમ થઈ જશે એ વિધાન પણ સાચું છે બેટા 15 નંબર હલકી વસ્તુઓ કરતાં ભારે વસ્તુઓ જમીન તરફ નીચે ઝડપથી પડે છે એ વિધાન સાચું છે મોટા વિમાનો ઘણા ટૂંકા રનવે પરથી ઉડી અને ઉતરી શકે છે વિધાન ખોટું છે 17 નંબર રોબોટ એક કમ્પ્યુટર કે યંત્ર છે તે કેટલાક કાર્યો માણસની જેમ કરી શકે વિધાન સાચું છે પછી 18 નંબર સિગારેટ પીવી એ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ના સિગારેટ પીવી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે વિધાન ખોટું છે તો આપણે આજે આ પેજ નંબર 19 સુધી તમને રિવિઝન કરાયું તમારે નોટમાં રિવિઝન મારીને લખવાનું એ છે આપણું આજનું લેસન ચાલો અલ્લાહ હાફિઝ